हेलो स्टूडेंट, लास्ट लेक्चर नी अंदर आपणे विस्टन ब्रिज जे ए भण्या हता, याद हशे तमने? विस्टन ब्रिज में टोटल केटला अवरोध होय? चार अवरोध होय। अवरोध आर वन छे, अवरोध आर टू, आर थ्री अने आर फोर। विस्टन ब्रिज नो बाळको उपयोग शुं हतो? विस्टन ब्रिज नो उपयोग अज्ञात अवरोध शोधवा माटे थाय। गैलोनोमीटर जे एमांथी प्रवाह केटलो पसार थतो हतो? जीरो। क्यारे? जो विस्टन ब्रिज संतुलन स्थितिमां होय तो। ज्यारे गैलोनोमीटरमांथी प्रवाह शून्य होय एटले के गैलोनोमीटरनुं शून्य स्केल आवर्तन होय, झीरो स्केल डिफ्लेक्शन होय, ત્યારે તમારો વિસ્ટન બ્રિજ છે એ સંતુલન સ્થિતિમાં છે એવું કહી શકાય, બરાબર? જ્યારે વિસ્ટન બ્રિજ સંતુલન સ્થિતિમાં હતો ત્યારે તમને યાદ હશે આપણે એક સમીકરણ મળ્યું હતું, આ બંનેનો ગુણોત્તર એટલે કે આર વનના છેદમાં આર ટુ ઇઝ ઇક્વલ ટુ આર થ્રીના છેદમાં શું થાય? આર ફોર થાય। હવે તમે વિચારો કે આમાંથી બે અવરોધની જોડ છે એ તમને ખબર છે, કે ધારો કે આપણું જે સૂત્ર છે એ હતું આર વન બાય આર ટુ ઇઝ ઇક્વલ ટુ આર થ્રી બાય આર ફોર, તમારે સપોઝ શોધવું છે એ છે આર ફોર। ધારો કે આર ફોર છે એ તમારો અજ્ઞાત અવરોધ છે, તો તમે શું કરશો સંતુલન સ્થિતિ મેળવવા માટે? તમારી પાસે બે અવરોધ આપેલા છે, ધારો કે તમને આર વન બે ઓમનો આપ્યો છે, આર ટુ છે ચાર ઓમનો આપ્યો છે, તો જ્યારે સંતુલન સ્થિતિ ક્યારે મળશે? આ ગુણોત્તર પણની કિંમત કેટલી મળવી જોઈએ તમને? એકના છેદમાં બે મળવી જોઈએ। સપોઝ આર થ્રી છે તમે એક લીધો અને તમને આર સંતુલન સ્થિતિ છે મળી ગઈ, તો તમે જવાબ શું કહેશો કે આર ફોર ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું મળ્યું પહેલાં તો આપણે લખી નાખીએ, આર ફોર ઇઝ ઇક્વલ ટુ તમને મળશે આર થ્રી ગુણ્યા આર ટુના છેદમાં એક, આપણે એવું બોલ્યા આર થ્રી ધારો કે વન લીધેલો છે, આ ગુણોત્તરની કિંમત છે એ મૂકેલી છે, તો આર ફોર છે એ તમને બે ઓમ મળ્યા। પરંતુ લીધેલો અવરોધ છે એ પૂર્ણાંક ન હોય તો? ધારો કે આર ફોર છે એ 2.33 ઓમ છે તો શું તમે આવું જોડાણ કરીને આર ફોર મેળવી શકશો? તો જવાબ છે ના, તો નહીં મેળવી શકાય। એવા કેસની અંદર શું કરવું કે જ્યારે કોઈ અવરોધ જે આપેલો છે એ અપૂર્ણાંક છે તો એ નથી શોધી શકાતો? એક પરિપથ છે એ જોઈએ, એના પહેલાં એક ઘટક આને સમજીએ, આને બોલાય અવરોધ પેટી, કદાચ તમને દેખાતી હશે અવરોધ પેટી, બરાબર? આ અવરોધ પેટીમાં જે બટનો આપેલા છે આ અવરોધ છે, આ છે એ બંનેના છેડા છે, અહીંયા જુઓ તમે નંબર લખેલા છે, આ છે 500, 200, 200 છે, આ 100 ઓમ છે, અહીંયા 50 છે, 20 છે, આનો મિનિંગ શું થાય? તમે જો આ બટન કાઢો તો આના બે વચ્ચે અવરોધ કેટલો છે? 20 ઓમ। તમે હજુ એક આ બટન કાઢી લો તો આ બંનેના વચ્ચે અવરોધ કેટલો છે? 50 + 20 એટલે કે 70 ઓમ, બરાબર? તો આર થ્રી જે આપણે અવરોધની હમણાં વાત કરી એ અવરોધમાંથી તમે બટન કેટલું કાઢેલો હશે? 1 ઓમનો, બાકીના ભરાવેલા છે। તો મારો મિનિંગ છે કહેવાનો, આમાંથી તમે 1 ઓમ કાઢી શકો અથવા તો તમે 2 ઓમ કાઢી શકો, પરંતુ આમાંથી 1.5 ઓમ નહીં નીકળે, 1.5 ઓમ નહીં નીકળે, અપૂર્ણાંક કિંમતો છે એ નથી મેળવી શકાતી। તો એવા કેસમાં આવી રીતે પરિપથ જોડવાથી આપણે અજ્ઞાત અવરોધ છે નહીં મળે, તો શું કરવું? એના માટે એક રચના છે સમજવી જોશે, એ છે મીટર બ્રિજ। તો આજે આપણે ડિસ્કસ કરવાના છીએ એ છે મીટર બ્રિજ। આ જ પરિપથ છે વિસ્ટન બ્રિજના સિદ્ધાંત પર જ કામ કરે છે। ધ્યાન કરજો, મીટર બ્રિજમાં હોય શું? ધાતુની એલ આકારની પટ્ટી છે, અહીંયા પણ એક ધાતુની પટ્ટી છે, અહીંયા છે એક સ્કેલ છે, માપપટ્ટી છે, 1 મીટરની છે, 100 સેન્ટીમીટર, 0 થી લઈ 10, 20, 30, 40 અપ ટુ 100, 100 સેન્ટીમીટર, બરાબર? એટલે 1 મીટરની છે, એટલા માટે એનું નામ છે મીટર બ્રિજ। અહીંયા એક ધાતુનો તાર છે જેની અવરોધકતા સમાન છે આખા તારની, આખો તાર છે એનું આડછેદ છે એ પણ સમાન છે, એટલે કે એક યુનિફોર્મ વાયર છે લીધેલો છે,
સમાન અવરોધકતાવાળો, સમાન આડછેદવાળો એક વાયર છે, એક તાર છે, એ અહીંયા જોડેલો છે. આપણો જે આ પરિપથ હતો વિસ્ટન બ્રિજનો, એની સાથે કમ્પેર કરીએ તો ત્યાં જુઓ તો એ અને બીના વચ્ચે, એ અને બીના વચ્ચે એક અવરોધ છે. તો મારી પાસે પણ અહીંયા એવું જ છે, એ અને બીના વચ્ચે શું જોડ્યો છે, મેં એક અવરોધ જોડ્યો છે, જે આર ટુ છે, એ છે આપણો અહીંયા આ જે અવરોધ પેટી જમણા આપણે જોઈ, એ જ અવરોધ પેટીને ઇંગ્લિશમાં કહેવાય રેઝિસ્ટન્સ બોક્સ. એટલે આપણે અહીં સંકેત લખ્યો છે આરબી. સેમ આવું જ પ્રેક્ટિકલમાં પણ કરવાના છો, એટલે ધ્યાનથી સમજો. હવે ત્યાં જોઈએ પાછા, બી અને સીના વચ્ચે, બી અને સીના વચ્ચે શું જોડેલું છે, એક બીજો અવરોધ આર ફોર. ત્યાં હું એક અજ્ઞાત અવરોધ જોડીશ કે જેનો અવરોધ મારે શોધવો છે. ત્યાં આપણે શું જોડશું, એક અજ્ઞાત અવરોધ જેનો અવરોધ આપણે શોધવો છે. ધ્યાન કરો અહીંયા, એ ડી અને ડીથી સી ત્યાં પણ બે અવરોધ છે. તો અહીંયા આપણે એ જ કર્યું છે, એથી ડી અને ડીથી સી શું જોડી દીધેલો છે, એક તાર. બી અને ડીના વચ્ચે શું છે, બી અને ડીના વચ્ચે એક ગેલોનોમીટર જોડ્યું છે. બાળકો આ જે ગેલોનોમીટરનો છેડો છે એ મૂવેબલ હોય, આવો એક ધાતુનો સળિયો હોય, અણીવાળો છે, તીક્ષ્ણ હશે, એના છેડે વાયર છે ગેલોનોમીટરનો જોડેલો છે, મૂવેબલ છે. આ તાર પર તમે એને સરકાવી શકો. અને તમને ખબર છે આપણી પાસે એક સમીકરણ છે, આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. લંબાઈ બદલાય તો અવરોધ છે બદલાશે. તમે આ એમને ઝોકી કહેવાય, કેમ કે સરકી શકે છે, એટલા માટે એનું નામ જોઈએ છે ઝોકી. એ આ તાર પર, એથી સી સુધીના તાર પર સરકાવી શકો. સરકાવીને એવી જગ્યાએ લાવવાનું છે કે જ્યાં ગેલોનોમીટર શું દેખાડે આપણે, શૂન્ય સ્કેલ આવર્તન, તો જ આપણો વિસ્ટન બ્રિજ સંતુલન સ્થિતિમાં છે એવું કહી શકાય. બરાબર, તો આપણે એવું જ કરશું, સરકાવીને એક એવું બિંદુ શોધશું કે જ્યારે ગેલોનોમીટર શૂન્ય સ્કેલ આવર્તન દેખાડશે, એ બિંદુ છે ડી. રેઝિસ્ટન્સ બોક્સમાંથી કોઈ પણ અવરોધ કાઢી શકાય. ધારો કે હું 5 ઓહ્મ છે એ કાઢું છું અને પછી આ પ્રેક્ટિકલ છે એ કરું છું. જેવી સંતુલન સ્થિતિ મળશે ત્યારનું સમીકરણ છે આપણે લખવું છે. એના પહેલાં એથી ડી સુધી જો આપણો પ્રવાહ જે અહીંયાથી પસાર થાય છે, પ્રવાહ બેટરીના ધન છેડામાંથી જતો હોય, એટલે એથી ડી સુધીનો તાર છે એની લંબાઈ છે ને હું કહી દઉં L1. તો બીજી લંબાઈ કેટલી મળશે તમને, 100 - L1. સર આને આપણે એમ કે સેકમ પદ્ધતિમાં નહીં લખવી પડે. તમે સમજો આ બંને જે એ લંબાઈના લીધે તમને શું મળવાનું છે, અવરોધ. ચાલો પહેલાંના જેમ સંકેત વાપરી લઈએ. સમીકરણ શું મળશે, R1 ઇઝ ઇક્વલ ટુ રો L1ના છેદમાં A, અને R2 ઇઝ ઇક્વલ ટુ શું મળશે, રો L2. પણ L2 કેવા છે, સોરી R3. L2ની કિંમત શું છે જુઓ તો એ છે 100 - L1/A. છેલ્લે તો તમે શું લેવાના હોય, એમનો ગુણોત્તર. એટલે એકમ કદાચ CGS હશે લંબાઈનો તો પણ આપણે પ્રોબ્લેમ આવશે નહીં. ચાલો, જેવી સંતુલન સ્થિતિ મળી ગઈ ત્યારે આપણું સમીકરણ છે એ શું મળશે, તો આપણે લખી શકીએ કે સંતુલન સ્થિતિમાં આ બંનેનો ગુણોત્તર લઈ લઉં છું, રેઝિસ્ટન્સ બોક્સના અવરોધને આપણે નામ આપ્યું છે R, એના છેદમાં શું થશે, રો L1ના છેદમાં A ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો ગુણોત્તર. પહેલું સમીકરણ યાદ કરો, આ બંનેનો ગુણોત્તર શું મળશે, S ના છેદમાં રો 100 - L1/A. બંને બાજુથી A કટ, અવરોધકતા છે એને પણ કટ કરી દઈએ. તો બાળકો સમીકરણ શું મેળવ્યું, R ના છેદમાં L1 ઇઝ ઇક્વલ ટુ S ના છેદમાં 100 - L1. એટલે કે S ઇઝ ઇક્વલ ટુ 100 - L1/L1 × R. આર તો ધારો કે તમે કેટલો લીધો હતો, 5 ઓહ્મ. લંબાઈ તો અહીંયા માપપટ્ટી છે જ, શોધી શકાય. તો અજ્ઞાત અવરોધ છે એ મળી જાય. બીજું રીડિંગ લેવા માટે હવે આરના બદલે કેટલા લેશું, કોઈ બીજી કિંમત 5ના બદલે, ધારો કે 10 લઈને કરો છો, 15 લઈને કરો છો. આવું પ્રયોગનું પુનરાવર્તન કરીએ અને અજ્ઞાત અવરોધ છે એ શોધી શકીએ.
જો L1નું માપ કરવામાં તમે ભૂલ કરશો તો તમારો અજ્ઞાત અવરોધ જે છે S નામ આપ્યું છે મેં અત્યારે, એમાં પણ ભૂલ આવશે. કેમ કે આધાર કોના પર છે? L પર છે. એટલા માટે જ્યારે તમે પ્રેક્ટિકલ કરવાના છો, આ જ હકીકતે આ પ્રેક્ટિકલ છે તમારો, ત્યાં તમે એક ટેબલ બનાવશો. સમજી લઈએ એટલે પ્રેક્ટિકલમાં તમને ઇઝી થઈ જાય. એક અજ્ઞાત અવરોધ લેશું અને એક જ્ઞાત અવરોધ હશે આપણી પાસે, અને લંબાઈઓ છે એ માપવાના છીએ. જ્ઞાત અવરોધ છે, ધારો કે એક વખત 5 લઈને ગણતરી કરીશ, એક વખત 10 લઈને, 15 લઈને. લંબાઈ શોધશું, 100માંથી એને બાદ કરશું અને એસની કિંમત જે આપણે મેળવી લઈશું. સૂત્ર મળ્યું હતું હમણાં એજ, 100 - L1/L1 × R. જો પ્રયોગમાં ત્રુટિ ઘટાડવી હોય તો શું કરવાનું? હવે આપણે અવરોધ પેટીને અહીંયા લઈને આવશું, અજ્ઞાત અવરોધને અહીંયા લઈને આવશું. પાછું એકવાર, અવરોધ પેટીને બીજી ગેપમાં લઈને જાશું, અજ્ઞાત અવરોધને પેલી ગેપમાં લઈને આવશું, પ્રયોગનું પુનરાવર્તન કરશું. તો સર એનાથી ફાયદો શું થાય? ચેપ્ટર નંબર 2 11માં ભણ્યા હતા આપણે, જેમ અવલોકનોની સંખ્યા વધારે હોય તેમ ત્રુટિ છે એ શું કરી શકીએ? આપણે ઘટાડી શકીએ. આ બાજુનું જોડાણ અને આ બાજુનું જોડાણ સરખું ના હોય, થોડોક છે એ ફરક હશે, તો એ ત્રુટિ ઘટાડવા માટે આપણે શું કરીએ છીએ? બંનેની અદલા બદલી છે એ કરીએ છીએ અને પ્રયોગનું છે શું કરશું? પાછું પુનરાવર્તન કરશું. બરાબર. તો આ છે મીટર બ્રિજ. થેન્ક યુ. ઓકે, તો હવે આપણે એક મીટર બ્રિજના બેઝ પર એક નાનો એવો ક્વેશ્ચન જોઈએ. મોસ્ટલી મીટર બ્રિજ જે તમને પ્રેક્ટિકલમાં છે એ વધારે પૂછાય છે. ક્વેશ્ચન છે કંઈક કે મીટર બ્રિજમાં 40 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ મળે છે. તટસ્થ બિંદુનો મિનિંગ શું થાય? કે ગેલોનોમીટર શું દેખાડે તમને? શૂન્ય સ્કેલ આવતા દેખાડે. એટલે એ વાત કરીએ છીએ આપણે ડી બિંદુની. એ 40 સેન્ટીમીટર આગળ મળે છે. હવે જો એસને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે તો બીજા એક સમતોલન બિંદુની વાત કરીએ છીએ, એ આપણે 60 સેન્ટીમીટર આગળ મળે છે. તો આર અને એસના મૂલ્યો છે શોધો. જોઈએ ક્વેશ્ચન. પહેલી કન્ડિશન માટે તમે શું લખી શકો? ધ્યાન કરવું જોઈએ. આ 40 સેન્ટીમીટર અંતર આપ્યું છે તો આ કેટલું થશે? 100 - 40 એટલે કે 60. બરાબર. તો આ બંનેનો ગુણોત્તર તમે શું લખી શકો? તો પહેલા જે ડેટા આપ્યો છે એના પરથી આપણે ખબર પડે, આરના છેદમાં એસ બરાબર L1ના છેદમાં 100 - L1 એટલે કે 40 ના છેદમાં 60. જરાક છેદ ઉડાડો એટલે તમને આરના છેદમાં એસ કેટલું મળશે? 2 ના છેદમાં 3. ઓકે, ચલો આગળ વધો. તો પછી આપણે એવું કીધેલું છે કે હવે એસને સમાંતર 12 ઓહ્મનો અવરોધ લગાવવાનો છે. અહીંયા આને સમાંતર છે એક બીજો અવરોધ લગાવશું. આ અવરોધ કેટલાનો છે? 12 ઓહ્મનો. પછી સમતોલન બિંદુ ક્યાં મળે છે? તો એ સમતોલન સ્થાન તમને ક્યાં મળે છે? 60 સેન્ટીમીટર આગળ. હવે તમારો એસ શું થઈ ગયો? હવે તમારો એસ થશે એક સમતુલ્ય અવરોધ થશે, હે ને? સમાંતર માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર શું હતું? યાદ કરો, જો બે જ અવરોધ આપ્યા હોય તો આપણે દર વખતે લસા ન લેવો પડે. આપણે એવું બોલીએ છીએ, ઉપર ગુણાકાર કરશું અને નીચે શું કરશું? સરવાળો કરશું. તો એક સમીકરણ છે તમને આવું મળ્યું, એસ ઇક્વિવેલેન્ટ, એટલે કે અહીંયા જે સમતુલ્ય અવરોધ છે એ, અને એ કન્ડિશનમાં તમને સમતોલન બિંદુ મળે છે એ 60 સેન્ટીમીટર આગળ મળે છે. પાછું જે મીટર બ્રિજનું સૂત્ર અથવા વિસ્ટન બ્રિજને યાદ કરીએ, જો અવરોધ પેટીનો અવરોધ આપણે નથી બદલાવતા એવું પ્રશ્નમાં આપણે નથી કીધેલું, માત્ર આ ગેપ છે ત્યાં જ ચેન્જ કરીએ છીએ. પાછું સૂત્ર વાપરીએ તો આરના છેદમાં એસ, પણ એસ કયો લેશું હવે? સમતુલ્ય અવરોધ. બરાબર. બરાબર L1ના છેદમાં 100 - L1. હવે L1 કેટલું થઈ ગયું? 60. તો આપણે શું લેશું? 60. અને 100 - L1 કેટલા થશે? 100 માંથી 60 બાદ કરશું, 40. છેદ ઉડાડીએ એટલે તમને જરાક જવાબ મળશે 3 ના છેદમાં 2. હવે આપવાનું છે
आ बने समीकरण सादरूप के रीते आपसो जुए आर ना छेद में एस इक्विवेलेंट की किंमत के 12s अपॉन 12 प्लस एस इज इक्वल टू के 3/2 12/12 प्लस एस बराबर नी सामेनी बाजू लईने जाऊं छूं आरना छेद में एस इज इक्वल टू तमने मळशे 12 प्लस एस बराबर बराबर नी सामेनी बाजू लईने जोईए गुणिया 3/2 सर एवं शू काम कर्यो अथवा एवं न करवू होय तो तमे काम करी शको आर नी किंमत छे लखी देवाय आर नी किंमत लखी दो आर बराबर शू थाय 2/3 × s ओके हवे जो तमारी पासे आर ना छेद में एस नी किंमत आवी गई कई छे 2/3 ए किंमत लखीए तो तमने मळशे 2/3 = 12/12 प्लस एस गुणिया 3/2 सादरूप आपी दईए क्वेश्चन छे ने हवे आपणे रफ करी दईए क्वेश्चन नो आपणी पासे આપણે કોઈ કામ નથી તો તમને મળશે 4/9 = 12/12 પ્લસ એસ જરાક બાળકો સાદરૂપ આપવો જોઈએ 12 × 9/4 છેદ ઉડાડી દઈએ 12 પ્લસ એસ બરાબર 27 તો s ઇઝ ઇક્વલ ટુ તમને શું મળશે 27 માંથી 12 બાદ કરીએ એટલે મળશે 15 ઓહ્મ હવે શોધવાનું છે આપણે r પણ અને અહીંયા કિંમત મૂકી દઈએ આપણી પાસે એક સમીકરણ મળેલું હતું r ના છેદમાં s બરાબર 2/3 તો આર બરાબર થશે 2/3 × s અને એસની કિંમત છે 15 જરાક કિંમત મૂકવામાં છેદ ઉડાડો એટલે તમને મળશે 10 ઓહ્મ તો મીટર બ્રિજમાંથી આવા કોઈ ક્વેશ્ચન છે એ તમને પૂછાઈ શકે ક્વેશ્ચન લખી લેજો અને સોલ્યુશન છે જાતે ટ્રાય કરો